नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। ખબર સામે આવી રહી છે વડોદરાથી। શહેરના વીઆઈપી રોડ પર આવેલ ખોડિયાનગર ચાર રસ્તા પાસે પેન્ટાલૂન હબના બાંધકામ દરમિયાન કામ કરતી મહિલાનું પાંચમા માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું હોવાની ખબર સામે આવી છે। આપને જણાવી દઈએ કે દાહોદમાં રહેતા શ્રમિક વર્ગ દંપતી અહીં કામ કરવા માટે આવ્યા હતા, ત્યારે આ મહિલાના મોતને લઈને પરિવારજનો દ્વારા અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા કે આટલી મોટી સાઇટ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની સેફ્ટી સુવિધા અહીં રાખવામાં ન હતી આવી। કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટી મામલે બિલકુલ દરકાર ન હતી કરવામાં આવી। કામ કરતા કર્મચારીઓને કોઈ પણ જાતની સેફ્ટીના સાધન આપવામાં ન હતા આવ્યા। વગર સેફ્ટીએ કામ કરતી આ મહિલાનું પાંચમા માળેથી પટકાતા મોત થયું, ત્યારે પરિવારજનો દ્વારા તેમને ન્યાયની માંગણી કરવામાં આવી હોવાની ખબર છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। ત્યાં કામ કરતા નીચે ગેપમાં સેફ્ટી ન હતી એટલે નીચે પડી ગયા, અને પછી ત્યાં ત્યાં એક્સપાયર થઈ ગયા, તો પછી અહીં સિવિલમાં 108 લઈ ગયા। શું કામ કરતા હતા ત્યાં, કઈ રીતે ત્યાં આગળ? એ ત્યાં પેલું વોટરપ્રૂફનું કામ કરતા હતા। શું કોઈ સેફ્ટી કે એવું કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી હતી? કોઈ સેફ્ટી ન હતી ત્યાં। અત્યારે આપ ક્યાં આવ્યા છો અને શું છે અત્યારે હાલત? અત્યારે અમે અહીં સિવિલમાં આવ્યા છે, ને અત્યારે મારા ભાઈ બી ત્યાં એડમિટ કરેલા છે, એમને સકસ ખેસ આવવાથી મૃતક છે એમના તમે એમના જેઠ થશે મૃતકના। તમારે શું માંગ છે અત્યારે? અમારે એમનો સાસો ન્યાય મળે એ માંગ છે। પાંચમા માળથી નીચે પડ્યા છે, શું કરતા હતા ત્યાં? તે ઉપર કામ કરતા હતા અમે, કામ કરતા હતા ને વોટરપ્રૂફ ખોડિયારનગર સાઈડ નું નામ ખબર છે, ક્રિષ્ના પ્લેટિના શોપિંગ મોલ બને છે। તમારી માંગ શું છે? કારણ કે તમારા પતિ તો અત્યારે બીજા થઈ ગયા છે, તમારો હજુ નાનો બાળક છે, બે બાળકો છે। હું અર્જુનભાઈ તુલસીભાઈ નાયક, આદિવાસી સંગઠન બરોડા સિટી અને વડોદરા જિલ્લા તરીકે એમ લોકો સંગઠનમાં કામ કરી રહ્યા છે, અને આદિવાસી સમાજને કવિતાબેન ડામોર કરીને દાહોદ જિલ્લાના અમારા અહીંયા ખોડિયાલનગર સાઈડ પર કામ કરતા હતા, ત્યાં આગળ પડી અને ડેટ થઈ ગઈ છે, તો એને ડેટ થઈ ગઈ છે તો એને કાયદેસર ન્યાય મળે, અને એને કંઈ જે કંઈ મળવા પાત્ર બિલ્ડર થ્રુ અને ગવર્મેન્ટ થ્રુ અમે લોકો કોશિશ કરીએ છીએ કે એમને પૂરેપૂરી સહાય મળે, અને એમના બાળક જે 1.5 વર્ષનું છે એ લોકોને પૂરેપૂરો ન્યાય મળે, એના માટે અમે કટિબદ્ધ છીએ।